राज्य में आगामी दिवसों में जिला पंचायत तालुका पंचायत नगरपालिका की चूंटणी योजनार होय त्यारे राजकीय पक्ष द्वारा तेनी तैयारी शुरू कर देवामां आवी छे। त्यारे तांगद्रा खाते भाजपा कार्यकर्ताओं ने मार्गदर्शन मिली रहे ते माटेनी बैठक योजाई, जेमा भाजपना आगेवान आईके जाडेजा, धारासभ्य पुरुषोत्तम साबरिया, जिला भाजप प्रमुख जगदीश मकवाणा सहित आगेवानो हाजर रह्या हता। त्यारे ताजेतरमां ध्रांगध्रा कोंग्रेसना सभ्योए राजीनामो आप्या हता अने तमामे भाजपमां प्रवेश कर्यो हतो। ध्रांगध्रा शहेर अने ग्राम्य विस्तारोमां थई कुल 200 થી વધુ કોંગ્રેસના સભ્યોએ ભાજપના આગેવાન આઈકે જાડેજાના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસમાં કોઈ નેતા કે આગેવાનો અમારી વાત સાંભળવામાં નથી માનતા અને અમારી વાત સાંભળવામાં નથી આવતી, જેનાથી અમને ન્યાય મળતો નહોતો, જેથી ન છૂટ કે અમારે ભાજપમાં પ્રવેશ કર્યો છે। અમને વિશ્વાસ છે કે અમે આ પાર્ટીમાં રજૂઆત કરી શકીએ અને પરિણામ પણ અમને મળશે। જ્યારે ભાજપના આગેવાનોએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર તેમજ ગુજરાતની સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીથી લોકો ખુશ છે, જેથી વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। આજે જે લોકો ભાજપમાં જોડાયા છે તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા અને ભાજપમાં જોડાવાથી પક્ષને ફાયદો થશે, આમ જનતાને ફાયદો થશે એવું પણ જણાવ્યું હતું। આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ સીટ પર ભાજપના ઉમેદવાર વિજય થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા કોંગ્રેસના અનેક સંગઠનના પદાધિકારીઓ અને વિવિધ સમાજસેવી ભાઈ બહેનો, લગભગ 300 જેટલા કાર્યકર્તા ભાઈ બહેનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જિલ્લા અધ્યક્ષ માનીશ્રી જગદીશભાઈ મકવાણા અને ધારાસભ્ય માનીશ્રી પરસોત્તમભાઈ સાબરિયાની ઉપસ્થિતિમાં અને શહેર અને ગ્રામ્ય સંગઠનની ઉપસ્થિતિમાં આ બધા જ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા છે। આગામી દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ હાથ ધરાવવાની છે ત્યારે એ ચૂંટણીઓમાં પ્રદેશ અધ્યક્ષ માનીશ્રી સી આર પાટીલજીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી જડહડતો વિજય પ્રાપ્ત કરે અને દિશામાં આ જોડાયેલા તમામ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કાર્યકર્તાઓ બધા જ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવશે। છેલ્લા 30-35 વર્ષમાં અમે કોંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા। 2016માં મારા ફાધરનું નિધન થયું, ત્યારબાદ મારો આખો પરિવાર બીજેપીમાં જોઈન થઈ ગયો હતો, છતાં હું કોંગ્રેસમાં રહ્યો હતો, પણ સતત કોંગ્રેસના પદાધિકારો દ્વારા મારે અવગણના થતી હતી, ના છૂટકે મારે આ નિર્ણય લેવો પડ્યો। બીજું કે માનનીય આઈકે જાડેજા સાહેબ કે જે સતત વિકાસ કરી રહ્યા છે, એમની પ્રેરણા લઈ અને એમની સાથે વાત કરી અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। આશરે 250-300 કાર્યકરો સાથે હું જોડાયો છું। જયદેવસિંહ ઝાલા, જીટીવી ન્યૂઝ, ધ્રાંગધ્રા।